નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચારમી. તો નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર. નવા વર્ષ નિમિત્તે બારડોલી ખાતે સ્વાભિમાન ગ્રુપ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. છેલ્લા ઘણા વર્ષોથી બારડોલીમાં સેવા કે કાર્ય કરતા સ્વાભિમાન ગ્રુપ દ્વારા જલારામ મંદિર ખાતે ગરીબોને 1001 જેટલા નવા વસ્ત્રોનું દાન કરાયું હતું. આજે નવું વર્ષ હોય સૌ કઈ ઉજવણીમાં છે ત્યારે બારડોલીના સ્વાભિમાન ગ્રુપ કે જે આખા વર્ષ દરમિયાન રક્તદાન કેમ્પ, ગરીબોને અનાજ, વિના મૂલ્યે નોટબુક વિતરણ, ઠંડીના સમયે ગરીબોને ગરમ વસ્ત્રનું વિતરણથી માંડી વિવિધ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. આજ નવું વર્ષ હોય સૌ કોઈ નવા વર્ષની ઉજવણીમાં હોય છે ત્યારે આખા વર્ષ દરમિયાન સેવાકીય કાર્યો કરતા સ્વાભિમાન ગ્રુપના યુવા કાર્યકરો દ્વારા નવા વર્ષની ઉજવણી અલગ રીતે કરવામાં આવી, જેમાં આ ગ્રુપના યુવાઓએ 1001 જેટલા નવા વસ્ત્રો ગરીબોને દાન કરી ઉત્સાહભેર ઉજવણી કરી હતી. આ પ્રસંગે સ્વાભિમાન ગ્રુપ દ્વારા બારડોલી પંથકમાં સેવાની સુવાસ ફેલાવનારા જેવા કે ફાયરના અધિકારીઓ, નગરને સ્વચ્છ રાખનાર બારડોલી નગરપાલિકાના સફાઈ અધિકારી તેમજ નિસ્વાર્થ ભાવે બારડોલીમાં સેવાકીય કાર્યો કરતા વડીલ સોમાભાઈ પટેલનું પણ આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું. સાથે જ ગરીબ બાળકોને વસ્ત્રો સહિતનું પણ વિતરણ કરવામાં આવ્યું અને સેવાકીય ભાવના સાથે નૂતન વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. આમ કમલજીસિંહ ચાવડા, સ્વાભિમાન ગ્રુપમાં અમે છેલ્લા 4 વર્ષથી આ સેવાકીય ઘણા બધા કાર્યો નિસ્વાર્થ ભાવે અમે કરી રહ્યા છે. સ્વાભિમાન ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ, આઈ ચેકઅપ કેમ્પ, મેડિકલ કેમ્પ અને આર્થિક અને પછાત રીતે ફી ન ભરી શકે અને જેને ભણવાની ઘણી બધી ઈચ્છા હોય તેવા વિદ્યાર્થીઓની ફી સહાય, શિયાળામાં ઠંડીમાં કાપ કાપતા લોકો, જે ગરીબો જે ધાબળા ને ન પહેરી શકે એવા લોકોને શિયાળામાં ધાબળા વિતરણ ને એવા ઘણા સેવાકીય કાર્ય અમે નિસ્વાર્થ ભાવે સ્વાભિમાન ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. મેહુલ ગોસ્વામી સાથે NH ગુજરાત ન્યૂઝ, બારડોલી. તો અમેરિકામાં થયેલા મધ્યમ ગાળાના ચૂંટણીના રિઝલ્ટને મિશ્રિત પરિણામ કહી શકાય છે. એક તરફ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટી રિપબ્લિકને સેનેટમાં પોતાની બહુમતી યથાવત રાખી છે, જ્યારે નીચલા સદન હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવમાં ડેમોક્રેટ્સે પોતાનો દબદબો દેખાડ્યો. વર્ષ 2016 રાષ્ટ્રપતિ ચૂંટણી બાદ થયેલ વચગાળાના પરિણામોની અમેરિકા અને વૈશ્વિક રાજધાની પર હવે દૂરગામી અસર થનાર છે. અમેરિકામાં થયેલ મધ્યમ ગાળાની ચૂંટણીને રિઝલ્ટના મિશ્રિત પરિણામ કહી શકાય છે. એક તરફ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટી રિપબ્લિકને સેનેટમાં પોતાની બહુમતી યથાવત રાખી છે, જ્યારે નીચલા સદન હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ ડેમોક્રેટ્સે પોતાનો દબદબો દેખાડ્યો છે. વર્ષ 2016 રાષ્ટ્રપતિ ચૂંટણીમાં થયેલ વચગાળાની પરિણામોને અમેરિકા અને વૈશ્વિક રાજધાની પર હવે દૂરોગામી અસર થનાર છે. જોકે ચૂંટણી પહેલાં પરિણામોને લઈને વિવિધ પ્રકારના કયાસ લગાવવામાં આવી રહ્યા હતા. ટ્રમ્પની પાર્ટી બંને સદનમાં બહુમતી હતી, પરંતુ હવે સત્તાના સમીકરણ બદલાઈ ગયા અને લગભગ આ કારણે જ તેને સત્તામાં સંતુલન કહેવામાં આવી રહ્યું છે. જ્યારે ટ્રમ્પે ચૂંટણી પરિણામોને સકારાત્મક ગણાવ્યા, જોકે ડેમોક્રેટિકનું બહુમત હવે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવમાં છે અને એવામાં ટ્રમ્પ માટે આગામી દિવસોમાં મુશ્કેલી વધી શકે છે, કેમ કે આર્થિક મેચો પર ટ્રમ્પે આલોચનાઓને સામનો કરવો પડી રહ્યો છે. અમેરિકાના મિડ ટ્રમ્પ ચૂંટણીને અતિ મહત્વનું માનવામાં આવી રહ્યું હતું, કેમ કે ચૂંટણીના પરિણામોને ટ્રમ્પની વિવાદિત નીતિઓ પર જનામત સંગ્રહના રૂપમાં જોવામાં આવે તેવી સંભાવના હતી. જ્યારે આ પરિણામ બાદ હવે સંસદમાં સત્તા માટે સંતુલનનો ફેસલો પણ કહેવામાં આવી રહ્યો છે. 100 સભ્યવાળા સેનેટની કુલ 35 સીટો પર નવા સભ્યો ચૂંટાઈ આવ્યા છે. અમેરિકા મિડ ટર્મ ચૂંટણીમાં મંગળવારે મતદાન થયું હતું, જ્યારે અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મતદાનની પૂર્વ સંધ્યાએ સંસદમાં બહુમતી બનાવી રાખવા અંતિમ પ્રયાસ કરવા જોવા મળ્યા હતા. એમણે પોતાના સમર્થકોને મતદાન કરાવી અપીલ કરી હતી અને રિપબ્લિકને મજબૂત કરવા આહ્વાન કર્યું હતું. ઉર્જિત પટેલ રાજીનામું આપી દેશે તો પણ RBI પણ 3.6 લાખ કરોડ માટે કેન્દ્ર દબાણ બનાવાતું હશે. બ્યુરો રિપોર્ટ, NH ગુજરાત ન્યૂઝ. અનિલ અંબાણીના 144 બેંક ખાતામાં જમા છે માત્ર 19 કરોડ રૂપિયા. આરકોમ ઉપર 46,000 કરોડનું દેવ. બોસ્ટનની અમેરિકન ટાવર કોર્પોરેશને આરકોમ પાસેથી 230 કરોડની વસૂલાત માટે કોર્ટમાં દાવો કર્યો હતો. અનિલ અંબાણીના 144 બેંક ખાતામાં જમા છે માત્ર 19 કરોડ રૂપિયા. આરકોમ ઉપર 46,000 કરોડનું દેવ. બોસ્ટનની અમેરિકન ટાવર કોર્પોરેશને આરકોમ પાસેથી 230 કરોડની વસૂલાત માટે કોર્ટમાં દાવો કર્યો હતો. ચાલુ વર્ષે અનિલ અંબાણી જૂથની કંપનીઓ આરકોમ અને રિલાયન્સ ટેલિકોમ નાદાર થઈ જવાની અણી પર હતી, પરંતુ તેનો બચાવ થયો હતો. દિલ્હી હાઈકોર્ટમાં કંપનીએ કહ્યું હતું કે તેના 119 બેંક ખાતામાં માત્ર 17.86 કરોડ રૂપિયા જમા છે, જ્યારે રિલાયન્સ ટેલિકોમના 25 બેંક ખાતામાં માત્ર 1.48 કરોડ રૂપિયા જમા છે.
બોસ્ટનની અમેરિકન ટાવર કોર્પોરેશને આર્કોમ પાસેથી 230 કરોડની વસૂલાત માટે કોર્ટમાં દાવો કર્યો હતો। તે સમયે કંપનીએ કોર્ટને આ મુજબ જણાવ્યું હતું। આર્કોમ 46,000 કરોડ રૂપિયાના દેવા હેઠળ દબાયેલી છે। આ બંને કંપનીઓ ઓક્ટોબર મહિનામાં અલગ અલગ એફિડેવિટ કરીને કોર્ટને જણાવ્યું હતું કે તેઓને બેંક સ્ટેટમેન્ટ રજૂ કરવા માટે સમય આપવામાં આવે। કોર્ટે 13 ડિસેમ્બર વધુ સુનાવણી નક્કી કરી છે। અનિલ અંબાણીની આર્કોમ 46,000 કરોડ રૂપિયાના દેવા હેઠળ દબાયેલી છે। ગયા વર્ષે આવક ઘટાડવાને કારણે કંપનીએ તેનો વાયરલેસ બિઝનેસ બંધ કરી દીધો હતો। આ કારણે જ અમેરિકન કંપનીએ તેની સામે કોર્ટમાં કેસ કર્યો હતો। બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ। કેન્દ્ર સરકાર તરફથી માંગવામાં આવેલ 3.6 લાખ કરોડ રૂપિયાની ટકરાવને પગલે જો આરબીઆઈના ગવર્નર રાજીનામું આપી દે તો પણ કેન્દ્ર પૈસા માંગવાનું ચાલુ રાખશે। સરકારના નજીકના સૂત્ર મુજબ સરકાર તરફથી પૈસા આપવાની બાબતને લઈને રિઝર્વ બેંક પર પ્રેશર બનાવવું યથાવત રહેશે। પછી ઉર્જિત પટેલ ભલેને રાજીનામું જ કેમ ન આપી દે, કેન્દ્ર સરકાર રિઝર્વ બેંક પાસે પડેલ રિઝર્વ મુદ્રાનો 1/3 ભાગ લેવા માંગે છે। સરકારની માંગણી છે કે આરબીઆઈ તેમને 3.6 લાખ કરોડ રૂપિયા આપે, જ્યારે આરબીઆઈએ આમ કરવાથી ઇનકાર કરી દીધો છે, જે બાદ કેન્દ્ર અને આરબીઆઈ વચ્ચે તણાવની સ્થિતિ પેદા થઈ ગઈ છે। આરબીઆઈ અને કેન્દ્ર સરકાર વચ્ચે આને પગલે ખેંચતાણ જારી છે। કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર 19 નવેમ્બરે મળનાર આરબીઆઈ બોર્ડ બેઠકમાં પોતાનો મહત્વનો એજન્ડા સામે રાખતા બોર્ડમાં રિઝર્વ બેંક ગવર્નરની ભૂમિકાને ઘટાડવાનું કામ કરી શકે છે, જ્યારે આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલના રાજીનામાનો ક્યાસ પણ લગાવવામાં આવી રહ્યો છે। કેન્દ્ર સરકાર રિઝર્વ બેંક પાસે પડેલા રિઝર્વ મુદ્રા 9.59 લાખ કરોડમાંથી 3.6 લાખ કરોડ રૂપિયા લેવા માંગે છે। કેન્દ્ર સરકારનો રૂખ છે કે આટલી મોટી માત્રામાં રિઝર્વ મુદ્રા રાખવી રિઝર્વ બેંકની સંકુચિત ધારણા છે અને તેને બદલવાની જરૂરત છે। સરકાર આ મુદ્રાનો સંચાર કરજ અને અન્ય વિકાસ કાર્યો પર ખર્ચ કરીને અર્થવ્યવસ્થાને વધુ મજબૂત કરવા માંગે છે। નાણાં મંત્રાલય તરફથી આપવામાં આવેલ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે આ રકમની દેખરેખ કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંકને કરી શકે છે। જ્યારે કેન્દ્ર સરકારની માંગણી પર રિઝર્વ બેંક પોતાના રિઝર્વ ખજાનામાંથી પૈસા આપવાનો વિરોધ કરી રહી છે। એમનું માનવાનું છે કે આનાથી દેશની અર્થવ્યવસ્થાને ભારે નુકસાન પહોંચી શકે છે। કેન્દ્ર સરકાર રિઝર્વ બેંક પાસે પડેલા આ રિઝર્વ મુદ્રા 9.59 લાખ કરોડમાંથી 3.6 લાખ કરોડ રૂપિયા લેવા માંગે છે। કેન્દ્ર સરકારનો રૂખ છે કે આટલી મોટી માત્રામાં રિઝર્વ મુદ્રા રાખવી રિઝર્વ બેંકની સંકુચિત ધારણા છે અને તેને બદલવાની જરૂરત છે। સરકાર આ મુદ્રાનો સંચાર કરજ અને અન્ય વિકાસ કાર્યો પર ખર્ચ કરીને અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માંગે છે। બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ। તો હાલ બુલેટિનમાં સમય થયો છે બ્રેકનો, તો લઈએ એક બ્રેક। मैं पत्रकार संजय श्रीवास्तव का नमस्कार। भारत के सभी देशवासियों को दिवाली और नए साल की हार्दिक शुभकामना देता हूं। ये नया साल आपके लिए सुखमय मंगलमय रहे, यही हमारी दिल से प्रार्थना है। ગુજરાતની જનતા, મિત્રો ઓર ભાઈ અને બહેનો, અખંડ ભારત પાર્ટી ગુજરાત પ્રદેશનું જ્યારે હું સુકાની પચ્છા માળે છે, મારી પાર્ટી ગુજરાતમાં નવી આવી છે। અમે સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ શહીદોની અને જે શહીદ થયા બધા અખંડ ભારતના જે સપના જોતા હતા એ સપના પૂરા કરવા માટે અમારી પાર્ટી ગુજરાતમાં પ્રવેશી છે। હું દિવાળીની શુભકામના બધા મિત્ર ભાઈઓ બહેનોને આપું છું। અમે પ્રગતિના પંથ ઉપર જઈએ અને દિવાળી ઉપર શુભકામનાની સાથે અમે હળી મળીને સાથે રહીએ। જય હિન્દ, જય ભારત। अखिल भारतीय हिंदी भाषी उत्थान संघ के प्रमुख की हैसियत से मैं अहमदाबाद और समस्त गुजरात नगरवासियों को दीपावली, धनतेरस एवं नवे वर्ष की शुभकामनाएं प्रदान करता हूं।
सभी लोग नई साल में सुख शांति समृद्धि प्रदान करें, ऐसी प्रभु से प्रार्थना करता हूँ। यश कीर्ति धन धनाढ्य सबको प्राप्त हो, ऐसी मैं शुभकामनाएं मेरे समाज की तरफ से सभी नगरवासियों को करता हूँ। હું પ્રદીપ પરમાર, ધારાસભ્ય અસારવા। સંવત 2075નું આવનારું નવું વર્ષ આપને તથા આપના પરિવારને શુભદાયી, ફળદાયી, યશસ્વી અને મંગલમય રહે એવી નવા વર્ષની શુભકામનાઓ આદરપૂર્વક પાઠવું છું। દિવ્ય અને ભવ્ય ગુજરાતના નિર્માણ માટે કટિબદ્ધ બનીએ। સૌનો સાથ, સૌનો વિકાસ। દિવ્ય ફરી એકવાર આપ સૌને દિવાળીની અને નવા વર્ષની શુભકામનાઓ। જય શ્રી રામ। મેં કૈલાશ સ્વામી, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભગવા રક્ષા દલ, સભી ભાઈ ઓર બહેનો કો દીપાવલી કી હાર્દિક શુભકામનાએ। સબકા ભલા હો, સબકા મંગલ હો, ઓર ભગવા રક્ષા દલ મેં જુડને કા સબકા સબકા આભાર। જય શ્રી રામ, ખૂબ ખૂબ બધાઈ હો। હું રામુભાઈ મણીલાલ પટણી, અસારવા વોર્ડ પ્રમુખ। અસારવા વોર્ડના તમામ કોંગ્રેસ કાર્યકરને દિવાળીની મારી ખૂબ ખૂબ અભિનંદન। દીપાવલી સૌને ફરે એ મારી દિલથી પ્રાર્થના છે। ઉત્તરાખંડ પહોંચ્યા હતા। હર્ષલ સરહદે ભારતીય સશસ્ત્ર બળ અને ભારત તિબ્બત સીમા સુરક્ષા બળ ના જવાનો સાથે દિવાળીની ઉજવણી કર્યા પછી મોદી કેદારનાથ ધામ પહોંચ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવાળીની ઉજવણી કરવા બુધવારે ઉત્તરાખંડ પહોંચ્યા હતા। હર્ષિલ સરહદે ભારતીય સશસ્ત્ર બળ અને ભારત તિબ્બત સીમા સુરક્ષા બળના જવાનો સાથે દિવાળીની ઉજવણી કર્યા પછી મોદી કેદારનાથ ધામ પહોંચ્યા હતા। ખાસ વાત એ છે કે વડાપ્રધાન બન્યા પછી તેઓ ત્રીજી વાર કેદારનાથના દર્શને પહોંચ્યા છે। ગયા વર્ષે મે અને ઓક્ટોબર મહિનામાં કેદારનાથ દર્શને પહોંચ્યા હતા। વડાપ્રધાન મોદીએ મંદિર ખાતે જળાભિષેક પછી વિશેષ પૂજા અર્ચના કર્યા પછી મંદિરની પરિક્રમા કરી હતી। તે પછી તેમણે કેદારખીણમાં ચાલી રહેલા પુનઃનિર્માણ કાર્યોનું પણ નિરીક્ષણ કર્યું હતું। હાલ કેદારનાથ ખીણમાં વાતાવરણ મનોરમ્ય છે અને પહાડો પર બરફની ચાદર ફેરાયેલી છે। મંદિરને ફૂલોથી સજાવવામાં આવ્યું છે। ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવત તેમજ મુખ્ય સચિવ ઉત્પલકુમાર કેદારનાથના યાત્રા સમયે તેમની સાથે હાજર રહ્યા હતા। વર્ષ 2014માં સિયાચીન ખાતે તો વર્ષ 2015માં વડાપ્રધાન મોદી જવાનો પાસે પંજાબ સરહદે પહોંચ્યા હતા। સંજોગો વસાત તે મુલાકાત 1965માં થયેલ ભારત પાકિસ્તાન જંગના 50 વર્ષ પૂરા થયા પ્રસંગે થઈ હતી। વોર મેમોરિયલ ખાતે દિવાળી મનાવી હતી। 2016માં વડાપ્રધાને હિમાચલમાં જવાનો સાથે દિવાળી મનાવી હતી। વર્ષ 2017માં વડાપ્રધાન મોદીએ જમ્મુ કાશ્મીરમાં ગુરેજ ખાતે સૈનિકો સાથે દિવાળી મનાવી હતી। સવારે 10 વાગે વડાપ્રધાનનું હેલિકોપ્ટર કેદારનાથ ધામ પહોંચ્યું હતું। કેદારધામમાં વડાપ્રધાન 2 કલાક રોકાયા હતા। વડાપ્રધાનને નજીકથી નિહાળવા અનેક લોકો પહોંચ્યા હતા। મંદિર સંકુલમાં મોદીએ લોકો સાથે હાથ મિલાવીને તેનું અભિવાદન પણ ઝીલ્યું હતું। કેદારનાથ પહોંચતા પહેલા વડાપ્રધાન મોદી સૈન્યના વડા તેમજ આઈટીબીપીના ડીજી સાથે 11,000 ફૂટની ઊંચાઈ આવેલ સૈન્ય મથક પર પહોંચ્યા હતા। મહાર રેજિમેન્ટના જવાનોને મીઠાઈ ખવડાવી તેમની સાથે તસવીર ખેંચાવી હતી।
જવાનોને સંબોધતા તેમણે કહ્યું હતું કે આરએસએસનો સભ્ય હતો ત્યારથી સૈનિકો વચ્ચે રહેવાની તક મળતી આવી છે. તે સમયે મેં વન રેન્ક વન પેશન્સ વિશે ઘણું બધું સાંભળ્યું હતું. ઘણી બધી સરકારો આવી અને ગઈ. હું તમારી સાથે સંકળાયેલો હતો ત્યારથી જ મને તમારી ભાવનાઓને સમજી શક્યો હતો. તેથી વડાપ્રધાન બનતા જ ઓઆરઓપીની તમારી કામના પૂરી કરવાની મારી જવાબદારી બની રહેતી હતી. મોદીએ દેશવાસીઓને પણ શુભેચ્છા પાઠવી હતી. સશસ્ત્ર દળોના જવાનોને વડાપ્રધાને કહ્યું હતું કે બરફ આઝાદિત શિખરો પર તમારા કર્તવ્ય પ્રતિનો તમારો સમર્પણ ભાવ સમગ્ર દેશને તાકાત આપે છે. તમારા કારણે 125 કરોડ ભારતીયોના સપના અને ભવિષ્ય સુરક્ષિત રહે છે. પૂર્વ સૈનિક કલ્યાણ સહિતના વિવિધ મુદ્દે જવાનો સાથે વાતચીત કરી હતી. વડાપ્રધાને વધુ કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનમાં ભારતીય સશસ્ત્ર દળોની ભૂમિકાની પ્રશંસા થતી રહે છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. એ વાતને ખરા અર્થમાં સાબિત કર્યું છે. આ ઉદાહરણે કેરળના અલપુજા જિલ્લાની રહેનાર કાર્તિયાની અમ્માએ ગયા વર્ષે 96 વર્ષની ઉંમરે સરકાર દ્વારા ચાલતા અક્ષર લક્ષમ સાક્ષરતા મિશનની પરીક્ષામાં 98% માર્ક્સ લાવીને ઇતિહાસ રચ્યો છે. દિવાળી પર પ્રદેશના શિક્ષણ મંત્રીએ તેમના ઘરે જઈને તેમને લેપટોપ આપી સન્માનિત કર્યા હતા. આપને જણાવી દઈએ કે અમ્માએ પરીક્ષામાં ટોપ કરીને હવે કોમ્પ્યુટર શીખવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અમ્મા આ પરીક્ષામાં ભાગ લેનાર સૌથી મોટા ઉંમરની બુજુર્ગ મહિલા હતી. આ પરીક્ષામાં લગભગ 43,000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ મિશનમાં લેખન, પઠન અને ગણિત જેવી કૌશલ્યની પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષાનું આયોજન ઓગસ્ટમાં થયું હતું, જેના પરિણામ 31 ઓક્ટોબરે જાહેર કરવામાં આવ્યા હતા. એવું માનવામાં આવી રહ્યું છે કે આ પહેલાં પણ અમ્મા કેટલીય પરીક્ષાઓ આપી ચૂક્યા છે અને કેટલાય રેકોર્ડમાં પોતાનું નામ કરી ચૂક્યા છે. આ પરીક્ષામાં 80 કેદીઓએ પણ ભાગ લીધો હતો. કાર્તિયાની અમ્મા વિશે કહેવામાં આવે છે કે 100 વર્ષની ઉંમર પહેલાં 10મા ધોરણની પરીક્ષા પાસ કરવાની ઈચ્છા રાખે છે. અક્ષર લક્ષમ મિશનમાં અમ્માએ પૂરા માર્ક્સ મેળવીને ઝળહળતી સફળતા મેળવી હતી. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. પહેલાના દિવસે નોટબંધી જાહેર કરી સૌને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. વડાપ્રધાને રાત્રે 8 વાગે આપેલા ભાષણમાં કહ્યું હતું કે રાત્રે 12 વાગ્યાથી 500 અને 1000 રૂપિયાની નોટ દેશમાં કાયદેસર ગણાશે નહીં. વડાપ્રધાન મોદીએ બે વર્ષ પહેલા આ દિવસે નોટબંધી જાહેર કરીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. વડાપ્રધાને રાત્રે 8 વાગે અપાયેલા ભાષણમાં કહ્યું હતું કે રાત્રે 12 વાગ્યાથી 500 અને 1000 રૂપિયાની નોટ દેશમાં કાયદેસર ગણાશે નહીં. આ પગલાંનો વિરોધ થયો ત્યારે વડાપ્રધાન મોદીએ કહ્યું, ભાઈઓ અને બહેનો, મેં દેશ પાસે માત્ર 50 દિવસ માંગ્યા છે. 50 દિવસ મને 30 ડિસેમ્બર સુધી તક આપો મારા ભાઈઓ અને બહેનો. જો 30 ડિસેમ્બર બાદ જો કોઈ સમસ્યા થાય, મારો બદિરાદો નીકળે તો મને 4 રસ્તે ઊભી રાખીને મને જે સજા આપશો તે ભોગવી લઈશ. દેશને આંચકો આપનાર આ પગલાંને વડાપ્રધાને કાળા ધન વિરુદ્ધની લડત ગણાવી હતી. પીએમ મોદીએ આ પગલાંને ઉગ્રવાદ અને આતંકના ફંડિંગ વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઇક ગણાવી હતી. કેશલેસ અર્થવ્યવસ્થા અને ડિજિટલ સમાજની દિશામાં નોટબંધીને મોદીએ એક મોટું પગલું ગણાવ્યું હતું. 2 વર્ષ બાદ મોદી સરકારના દાવા મુજબ નોટબંધી લાદવાના તેમના તમામ હેતુ પરિપૂર્ણ થયા છે. નાણામંત્રી જેટલીએ ગત વર્ષે કહ્યું હતું કે અર્થતંત્રમાંથી રૂપિયા 500 અને 1000ની નોટ રદ થવાથી ટેક્સ નેટમાં વધારો થયો છે અને વિકાસ દરમાં પ્રગતિ થઈ છે. ગત વર્ષે જ આરબીઆઈની જાહેરાત થઈ હતી કે 99.3% નોટ સિસ્ટમમાં પરત આવી ગઈ છે. 15,41,000 કરોડ રૂપિયાની નોટ દેશના ચલણમાં હતી. આ નોટમાંથી 15,31,000 કરોડનું ચલણ સિસ્ટમમાં પરત પહોંચ્યું હતું, એટલે કે 10,000 કરોડ રૂપિયા જેટલી નોટ સિસ્ટમમાં પરત આવી શકી નથી. હજુ તો ભૂતાન અને નેપાળથી આવેલા ચલણીની ગણતરીઓ બાકી છે. એનો અર્થ એવો થયો કે લોકો પાસે રોકડ સ્વરૂપે કાળું નાણું નહીવત હતું. આર્થિક બાબતોના નિષ્ણાત પ્રિય રંજન દેશે જણાવ્યું હતું કે લોકો કાળું નાણું ઘરમાં રોકડ સ્વરૂપે રાખે છે. આવું વિચારવું મૂર્ખામી ભર્યું છે. દેશના મતે કાળા નાણાંથી કમાયેલી રકમ જમીન મિલકતમાં રોકવામાં આવે છે. તેઓ ભારપૂર્વક કહે છે કે નોટબંધી નિષ્ફળ ગઈ. દેશ કહે છે કે નોટબંધી સરકારનું કાળું કારનામું હતું, જેના પગલે દેશની અર્થવ્યવસ્થાને નુકસાન થયું છે. નોટબંધીના પગલે સ્થાનિક ઉત્પાદનમાં 2% ઘટાડો નોંધાયો છે. આ ઘટાડો 3.5 લાખ કરોડ રૂપિયાનું નુકસાન છે. ઇકોનોમિક્સ ટાઈમ્સ સંપાદક ટી કે અરુણના મતે નોટબંધી આર્થિક અસફળતા અને રાજકીય સફળતા હતી. તેમણે કહ્યું કે નોટબંધીનો ખરો ઉદ્દેશ પ્રજાને એવો સંદેશો આપવાનો હતો કે ભાજપ ખાલી વેપારીઓનો પક્ષ નથી, ભાજપ સામાન્ય પ્રજાનો પક્ષ છે અને સરકાર કાળા નાણાંને સમાપ્ત કરવા માંગે છે. પ્રજાએ આ સંદેશ સ્વીકાર્યો હતો, એટલે જ લાંબી લાંબી લાઇનમાં ઉભા રહીને લોકોએ સરકારને સહયોગ આપ્યો હતો. મોદીની મૂર્ખામી ગણાવે છે, પરંતુ તેમના મતે આ રાજકીય માસ્ટર સ્ટ્રોક હતો. તેમણે કહ્યું કે મોદી નહીં, સામાન્ય પ્રજા મૂર્ખ છે. સરકારે પ્રજાની મૂર્ખામીનો ફાયદો લીધો. સરકારને રાજકીય નફો થયો, પરંતુ આર્થિક રીતે નુકસાની થઈ. પ્રિય રંજન દેશે સહમતિ દર્શાવતા કહ્યું કે અર્થવ્યવસ્થા પરની સર્જિકલ સ્ટ્રાઇક ખૂબ જ મોટા રાજ્યની ચૂંટણી પહેલાં થઈ ગઈ હતી.
કોંગ્રેસ પાર્ટીના જણાવ્યા મુજબ નોટબંધી મોદી નિર્મિત આફત હતી। કોંગ્રેસે એક નિવેદનમાં જણાવ્યું કે સરકારને કાળું નાણું ન મળ્યું કારણ કે 99% નોટ રિઝર્વ બેંકમાં પરત પહોંચી ગઈ હતી। કોંગ્રેસ પાર્ટીએ કહ્યું કે જે લોકો નોટ જમા કરાવવા માટે સક્ષમ નહોતા તેમની પાસેથી 4 લાખ કરોડનો લાભ મેળવવાની વડાપ્રધાનની અપેક્ષા હતી, પરંતુ નોટબંધીની નુકસાની એ થઈ કે નવી નોટ છાપવા માટે પ્રજાના ટેક્સના પૈસામાંથી 21,000 કરોડ રૂપિયાનો વ્યય થયો। પ્રિય રંજન ડેસ્ક કહે છે કે વિતેલા દિવસોમાં મોદી સરકારે આરબીઆઈ પાસેથી રૂપિયા 3.61 લાખ કરોડની માંગણી કરી, તે નોટબંધીની નિષ્ફળતાનું ઉદાહરણ છે। બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ। તો હાલ બુલેટિનમાં સમય થયો છે બ્રેકનો, તો લઈએ એક બ્રેક। બાય ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ ભોગારા સીતાબેન રેસમાં ભાઈ તેમજ તલાટી સાહેબ શ્રી હસમુખભાઈ યુ રાજકોટ તરફથી સૌ દર્શકોની દિવાળીની હાર્દિક શુભકામના પાઠવે છે। અમીરગઢના ઉપપ્રમુખ રાયદરા સુરેશભાઈ રામભાઈ તરફથી દિવાળીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે। હું વિજય જાજુ શ્રીમ ગૃહપતિ NS ન્યૂઝ ચેનલના માધ્યમથી સર્વે NS ન્યૂઝ ચેનલના દર્શકોને દીપાવલી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને આપ બધાનું નવું વર્ષ ખૂબ મંગલમય જાય, આપની દિવાળી ખૂબ સરસ રીતે નીકળે અને સેફલી સરસ રીતે આપણે આને ઉજવીએ અને બધા સૌ મળી અને દેશનો વિકાસ કરીએ એવી શુભકામનાઓ સહિત ધન્યવાદ પાઠવું છું। થેન્ક યુ। પાકિસ્તાનમાં હાલમાં જ ઈશ્વર નિંદાના આરોપમાંથી મુક્ત થયેલ આશિયા બીબીને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે। ઈશ્વર નિંદા મામલે આશિયા બીબીનો કેસ લડી રહેલા તેમના વકીલે આ જાણકારી આપી છે।
કેટલાક અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ખ્રિસ્તી મહિલા અસ્યા બીબી વિમામના સવાર તેને પાકિસ્તાનની બહાર જતા રહ્યા છે. જોકે તેઓ ક્યાં ગયા છે તે મામલે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. નીચલી અદાલતે ઈશ્વર નિંદાના આરોપમાં મોતની સજા આપી હતી. આ સજા સાંભળ્યાના 8 વર્ષ બાદ તાજેતરમાં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પાકિસ્તાનમાં કટ્ટરપંથી મુસલમાનોએ વ્યાપક પ્રદર્શનો કર્યા હતા. આ પ્રદર્શન બાદ સરકારે કહ્યું હતું કે અસ્યા બીબીને દેશ છોડીને જવા દેવામાં આવશે નહીં. પ્રદર્શનકારીઓને શાંતિ કરવા માટે પાકિસ્તાની સરકારે કહ્યું હતું કે તેઓ અસ્યા બીબીને દેશની બહાર જવાથી રોકવા માટે કાયદાકીય કાર્યવાહી કરે. અસ્યા બીબીને પોતાના પરિવારને ખતરો હોવાનું કહીને કેટલાક દેશો પાસે આશ્રય માંગ્યો હતો. બીજી તરફ કેટલાક દેશોએ તેમના પરિવારને આશ્રય આપવાનો પ્રસ્તાવ કર્યો હતો. તેમણે વકીલ સૈફ ઉલ મુલ્કુનું કહેવું છે કે મુલતાન શહેરની જેલમાંથી તેમને મુક્ત કરી દેવામાં આવ્યા છે. અસ્યા બીબી સામે મામલો શું હતો? અસ્યા બીબી સામે કટ્ટરપંથી મુસ્લિમોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા. અસ્યા બીબી પર એક મુસ્લિમ મહિલા સાથેની વાતચીતમાં પયંગંબર મોહમ્મદ વિશે વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ છે. જો કે પયંગંબર મોહમ્મદના અપમાનમાં આરોપનું અસ્યા બીબીએ ખંડન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં ઈશ્વર નિંદા ઘણો સંવેદનશીલ વિષય છે. ટીકાકરોનું માનવું છે કે આ કાયદાનો દુરુપયોગ કરીને ઘણી વખત લઘુમતીના લોકોને ફસાવવામાં આવે છે. આ સમગ્ર મામલો 14 જૂન 2009 છે, જ્યારે નૂરીન તેમના ઘર પાસે ફાલસાના બગીચાના અન્ય મહિલા સાથે કામ કરવા પહોંચ્યા ત્યારે તેમનો ઝઘડો સાથે કામ કરતા મહિલા સાથે થયો હતો. અસ્યાએ તેમના પુસ્તકમાં આ ઘટનાક્રમનો ઉલ્લેખ કર્યો છે. અંગ્રેજી વેબસાઇટ ન્યૂયોર્ક પોસ્ટમાં પણ પ્રકાશિત થયેલા આ પુસ્તકમાં અંશમાં લખાયું છે, મને આજે પણ 14 જૂન 2009 તારીખ યાદ છે. આ તારીખ સાથે જોડાયેલી તમામ બાબત યાદ છે. હું ઝાડીઓમાંથી નીકળીને કૂવા પાસે પહોંચી હતી અને કૂવામાં ડોલ નાખીને પાણી કાઢ્યું. પછી મેં કૂવા પર રાખેલા ગ્લાસથી ડોલનું પાણી પીધું. તેઓ આગળ કહે છે કે મારે જેવી જ સ્થિતિ ધરાવતી મહિલા મેં પાણી કાઢી આપ્યું. ત્યારે જ એક મહિલાને ઘાંટો પાડીને કહ્યું કે આ પાણી ના પીશો, કારણ કે ખ્રિસ્તી મહિલાએ તેના સ્પર્શે આ પાણીને અશુદ્ધ કરી દીધું છે. આ હરામ છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. હાલના મુખ્ય સમાચાર પર સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામીણ પરંપરા ભારતીય સંસ્કૃતિ આજે ગામડાઓમાં અકબંધ છે અને દિવાળીના પર્વમાં મશાલ પ્રતીક રૂપે પ્રકાશ પ્રસરાવવાની ગ્રામીણ પરંપરા સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્ર સાથે યથાવત છે. નાના બાળકો અને કિશોરો મશાલના સ્વરૂપે શેરડીના સાંઠામાં માટીના કપથી અને શ્રીફળથી ફાસલી બનાવેલી મશાલ જ્યોત બનાવી ઘરે ઘરેથી તેલ પુરવાની અથવા સહયોગ માંગવાની એક અનોખી શૈલી નિર્માણ થઈ છે. કાગ માંગણીમાં તેલ પુરાવો ના હોય તો ઘીના પુરાવો અને કાલા લે શબ્દો સાથે સૌનો સાથ લઈ પ્રકાશ પ્રસારવાનો અનોખો સંદેશ આપતી ગ્રામીણ સંસ્કૃતિના સીધા દર્શન પ્રાંતિજમાંથી જોવા મળ્યા હતા. પ્રાંતિજ સહિત તાલુકામાં ગ્રામીણ વિસ્તારની પરંપરાઓનું પ્રતિબિંબ પાડે છે. પ્રાંતિજના તપોદન ફળી ખાતે નાના ભૂલકાઓ હાથમાં મશાલ લઈને પરિવારના સભ્યો સાથે નીકળ્યા હતા. ગ્રામીણ પરંપરા મશાલ જ્યોત પણ યંત્ર યુગમાં યથાવત છે. જલરાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ. તો દેવભૂમિ દ્વારકા ખંભાળિયા તાલુકાના દેવડિયા ગામ અને 20 જેટલા ગામના ખેડૂતો દ્વારા દિવાળીના બદલે હોળી સર્જાઈ. ખંભાળિયા દેવડિયા પાસે પ્રથમ અક્ષર હવે ન્યારા કંપની સામે હોળીના દ્રશ્યો સામે આવ્યા. સતત 8 દિવસથી ખેડૂતો દ્વારા છાવણીમાં બેઠા દિવાળીના પર્વ હોળી કરવી પડી. ખેડૂતો દ્વારા આત્મવિલોપનની ચીમકી આપી કંપની દ્વારા પ્રદર્શનને લઈને ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. હાલ 8 દિવસથી છાવણી પર બેઠેલા ખેડૂતો દ્વારા આજ હોળી કરીને અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. ત્યારે કંપની દ્વારા રોજગારીને લઈને અન્ય મુદ્દા સામે ખેડૂતો બેઠા છે. ત્યારે 8 દિવસથી છાવણી પર આંદોલન સતત 8 દિવસથી લડત ચાલુ છે, જેમાં કોઈ કંપની દ્વારા હજી સુધી ખેડૂતોનો હાવ ભાવ પૂછવામાં ન આવતા ખેડૂતોએ ભારે વિરોધના મૂળમાં દિવાળીના પર્વ હોળી કરીને સરકાર સામે ઝઘડવાનો પ્રયાસ કર્યો છે. જે હાલની ન્યારા એનર્જી તરીકે ઓળખાય છે, છેલ્લા 8 દિવસથી આજુબાજુના 20 ગામોના ખેડૂતો અમારી જે વ્યાજબી માંગો છે એને લઈને અમે ઉપવાસ આંદોલન ઉતર્યા છીએ. અમે વિવિધ આશ્ચર્યજનક પ્રોગ્રામો કરી અને સરકારને, તંત્રને અને કંપનીના ઓફિસર્સને જગાડવાના પ્રયત્ન કર્યા છે. આજે અમારો એક પ્રોગ્રામ છે એ દિવાળીના હોળી એટલે કે અમારે જે પાક લઈ છે ખેડૂતો એ આ કેમિકલયુક્ત પાણીથી અમારા પાક છે કુપોષિત થયા છે. બજારમાં એનો ભાવ નથી મળે એમ એટલે અત્યારે અમારે ઉપર આકાશ નીચે ધરતી જેવું અમારા ખેડૂતો માટે અત્યારે થઈ ગયું છે. અને ઉપરમાં
અત્યારે કંપની છે અમારા બેરોજગાર યુવાનો જે 20 ગામના આજુબાજુના છે, દત્તક ગામોમાં આવે છે, એ યુવાનોને રોજગારી પણ નથી આપતી. એટલે આજે અમે દેશ આખો જ્યારે દિવાળીનો પર્વ ઉજવી રહ્યો છે પોતાના પરિવાર સાથે છે, ત્યારે અસરગ્રસ્ત ખેડૂતો અને તેના દીકરાઓ આજે છાવણી નાખી અને આ કંપની સામે જે પ્રદૂષણ ફેલાવી અને આજુબાજુના 20 ગામના તળને ખરાબ કરી નાખ્યા છે, એના પાકોને દર વર્ષે ખરાબ કરી નાખે છે, એના વિરોધમાં આજે અમે હોળી દિવાળીના સળગાવી અમારા પાકને અને વિરોધ દર્શાવ્યો છે. દેસુર સાથે પપુભાઈ જોશી, એનએસ ગુજરાત ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.